જો મારી બેનપણી ઘરે પહોંચી ગયા છે અને એ ફોન લઈને બેઠી છે, કઈ સમજાતું નથી શું કર્યું તો ફોનમાં નવીનમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા, મજામાં? આજે વ્લોગની શરૂઆત ફરીથી મેં કરી દીધી છે, કેમ કે મારે જો હું તો તૈયાર થઈ ગયો છું, જુઓ એકદમ. મારે જવાનું છે આજે અમરેલી, અને અમારા મેડમ જે જુઓ જે સૂતા છે, કેમ કે એને છે ને ભાઈ કાલે ઘરની સાફ સફાઈ બધી કરીને તો મીટર ડાઉન થઈ ગયા છે, એટલે છોકરાઓને સ્કૂલે મોકલાવી અને પછી જો પછી પાછી સુઈ કે મેં કીધું કંઈ નહીં, આરામ કરી લે, રેસ્ટ થોડો થઈ જશે તો તબિયત થોડીક સારી થઈ જશે. અને આપણે હવે છે ને ભાઈ ભગવાનજીને તૈયાર કરી દઈએ અને પછી એમની પૂજા આરતી કરી અને પછી બ્રેકફાસ્ટ કરી અને પછી આપણે જવાનું છે અમરેલી. તબિયત ખરાબ હોવા છતાં પણ જો મેં કીધું ને કે મારે નાસ્તો નથી કરવો, હું એમને જતો રહું, તો તરત જ જાગી ગઈ અને ફટાફટ તૈયાર થઈને ભાખરી ચા ને બધું બનાવી દીધું. જો ભાઈ ભાખરી બનાવી દીધી અને ચા બનાવી દીધી, કે નાસ્તો કર્યા વગર નું તમારે જવાનું નથી, કે નાસ્તો કરીને જાવ, કે મેં ના જ પાડી હતી, કઈ બનાવવું નથી મેં કીધું, તો એ પરાણે જો બનાવી લીધી અને હવે આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. ભાઈ થેન્ક યુ ભાઈ, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ. 2 hours later. આવી ગયા છે, આવો આવો જય શ્રી કૃષ્ણ. ફટાફટ આપણે કામ પતાવ્યું ભાઈ, ફટાફટ પાછા આવી ગયા ઘરે. મેં જો રસોઈ કરી અને કપડાં ધોયા, વિહાન ને આવવાનો ટાઈમ થઈ ગયો છે ને રોહિત પણ આવી ગયા છે, અમે એની રાહ વિહાન ની રાહ બેઠા છે, પછી જમી અને વરસાદ પણ આવી ગયો છે. જો હવે છે ને ઝાપટા ચાલુ થઈ ગયા, ઝાપટા ચાલુ થઈ ગયા. હવે શ્રાવણ મહિનામાં છે ને ઝાપટા જ રહેશે, વિહાન આવે એટલે પછી જમી લઈએ બરાબર ને, લંચ કરી લઈએ ભાઈ, ભૂખે લાગી છે, હવે ભૂખ લાગી છે ને, વિહાન હવે તૈયારી જ છે, હવે જો 2 વાગ્યા છે, હવે આવશે જ તે, હા પછી લંચ કરી લઈએ. ચલો ગુડ ઇવનિંગ થઈ ગઈ છે અને મારી કોફી તૈયાર છે અને વિહાન ભાઈ કઈક કરતા લાગે, શું કરશો, ટ્રક ને નવડાવશો કે ટ્રક માં પાણી ભરશો, હે આવું થોડું હોય, એ ટેન્કર નથી કાઈ, વિહાન ચાલો હોમવર્ક કરો, ચાલો રમી નાય, પછી તારું તો ખૂટે જ નહીં, એને છે ને 10 વાગ્યા સુધી તો હોમવર્ક નું તેમ એમ લંબાણા જ રાખે, લંબાણા જ રાખે, હોમવર્ક એને પૂરું ન થાય, આ રમ ભણીને આવીને પછી રમવામાં શું છોનો. તમે શું કરો ભાઈ? મારે આ વિહાન માટે જેમ વિહાનની જે ટીચરે છે ને મને કીધું છે કે એને પેપર ક્રાફ્ટ બનાવી દેવાનું, હા તો હું પેપર ક્રાફ્ટ ના આઈડિયા જોઉં છું અત્યારે કે કયા બનાવવા, મને ચાલુ કરી દે, મને જો બેક નો દુખાવો હજી મટ્યો નથી એટલે આ મસાજર છે મારા ઘરમાં, એટલે આજે એનો ઉપયોગ કરવાનો છે. આમાં જો આ પોઈન્ટ દુખતો હોય ને એના માટે નો છે, એ છે અને બેક પાસે જો અહીંયા
ના પોઈન્ટ ખાલી દુખતો ને પોઈન્ટ નું છે. વાહ વાહ મજા આવી ગયો, આરામ થઈ જશે. ગરબા બેસી ગઈ છું ને આવી ગયા છે સાહેબ. મને સવારે છે ને આ પેક કરીને ગયા તા ખીજાણા, પછી લીધું નહીં એટલે એટલે પછી મને ફોન આવ્યો એનો કે તે કેમ છે તબિયત. મેં કીધું નથી મજા, હજી દુખે છે વાહન બધું. તો એ કહેતો એ મસાજ હું ગોઠવીને ગયો છું ખાટલા નીચેથી કાઢી અને તમે લ્યો નહીં. એવો મહેનત કરી કે ભાઈ હું મારે જવું તું તો 5 મિનિટનો ટાઈમ લઈ મહેનત કરીને બધું ગોઠવીને સેટઅપ કરીને ગયો, ખાલી એને બેસવાનું જ હતું તો પણ એટલો પણ એને ટાઈમ ન રહ્યો. પછી ખીજાવવું પડે કે ન ખીજાવવું પડે, કે ભાઈ આપણે એમની માટે એટલું કરતા હોય તો પછી એમને થોડીક જવાબદારી નિભાવવી પડે ને કે ભાઈ ચાલો હું 5 મિનિટ બેસી જાઉં એમ. અત્યારે જો અત્યારે હું જો એમની માટે જો શું લઈ આવું, જો સમોસા અને કચોરી. હા બેટા પેલા હું વાત કરી લઉં. હા ઓકે હાલો, આ સમોસા અને કચોરી જો એની માટે ગરમા ગરમ લઈ આવું. ભાઈ એને તબિયત થોડીક વીક છે ને તો કઈક ગરમા ગરમ ખવડાવું બરાબર. પણ મને ખુશી થઈ ભાઈ તમે બેસી ગયા ને આ મસાજ ચેર ઉપર, મને ખૂબ આનંદ થયો. બસ આવી રીતે મારી વાત માનતા રહ્યો બરાબર. ચાલો હવે બધાને એમ થશે કે હું તમારી વાત માનતી નથી. આ માને છે ને બધી વાત માને છે તો ભલે પડતું તારે. લાવો હું થોડીક હેલ્પ કરું ફોન પકડવામાં. હા બસ એમ હવે બરાબર. જો ભાઈ આ રીતે આ મસાજ હું કહે મસાજર જ છે, મસાજર બોડી મસાજર એમ. બેકમાં અહીંયા બેકમાં પણ આવી જાય, અહીંયા આ સાઈડ બેકમાં જો અહીં અહીંયા આવી જાય આખો આખો અહીંયા રાઉટર આ ફરતા ફરતું રહે. અને આ નેક માટે છે, ગળા માટે આપણે ગળાની સાઈડમાં જો આ રીતે મૂવમેન્ટ થયા રાખે એમ. એટલે ઘરે સુવિધા છે ને પણ ફાયદો નથી ઉપાડતા. શું હવે બોલો બેટા શું છે? હા ભાવે શંકર બોલાવતા હતા. ચાલો હમણાં હું જાઓ ત્યાં મને. ચાલો હમણાં જાઓ જ છું. ચાલો ઓફિસર બનવાનું છે ને. હા શેરીમાં 12 ઘર છે, અમારું ઘર છે 12 ઘર છે, 12 ઘરે એને રમવા જવું છે. રમવાનું ક્યાંથી ખૂટે? હવે નૈના માસી ઘરે ગયો છે પછી 4 વર્ષની ઉંમર છે, 4 વર્ષની બરાબર. અત્યારથી કેટલું બિચારો સહન કરશે રમવા દેવાનું. અત્યારે ખોટું એનું બચપન છીનવવાનું નહીં, બહુ ટ્રેસ નહીં આપવાનું. આ ટીચરને નથી ખબર કે ભાઈ 4 વર્ષના છોકરાને એટલો બધો લોડ ન દેવાનો. સવારનો 7 વાગ્યાથી જાય છે બરાબર, અને આવે છે કેટલા વાગે? 2:30 વાગે આવે. 7 વાગ્યાનો ગયો હોય 2 વાગે આવે, પછી કેટલો બિચારો સહન કરે યાર. ઓકે વધારે લોડ ન આપતા એને, જેટલો કરવો એટલો કરે. આભાર. ચાલો કોફી અને નાસ્તો કરવા માટે. સરસ, મારા વગર પી લીધી. આવું કરવાનું. અમે ભાવેશભાઈ ને ઘરે ગયા તો ભાવેશભાઈ તો ભાઈ ગામમાં વયા ગયા. મેં આજે નૈના બેન ને પૂછ્યું શું કામ હતું, મેં કીધું ભાઈ એનો ફોન આવ્યો હતો, તે કે ચા પીવા બોલાવતા હતા. મેં કીધું ભાઈ બહુ કરી યાર, કોફી તો અમારે ત્યાં તૈયાર જ થઈ ગઈ છે કે હવે ચા પીવા. મેં તો હવે ચા નથી પી, મેં ભાવેશભાઈ પાછી પીવડાવી દીધું. આપડે જો ભાઈ ચા કોફી બની ગઈ છે ને આપડે અહીંયા જો ભાઈ આપડે લઈ આવ્યા છો ઓલરેડી નાસ્તો એ રોંડો કરી લઈએ. જો રાજસ્થાની કચોરી અને રાજસ્થાની સમોસા અમારા બાબરામાં ચાલુ કરી છે કચોરી. હા ત્યારે તમે બધા એ પૂનમના દિવસે હું પૂનમ રહી હતી ત્યારે આપડા સુરતી મરચું ફૂલ દીકું હે ભાઈ ચાલુ કચોરી નથી આ કેવાય ને, પ્યાઝ કચોરી છે. પ્યાઝ કચોરી એનું એનું જે સ્ટ્રક્ચર ઉપર નું કાઢીને તમે બધા પ્યાઝ કચોરી. ચાલો આવી જાઓ બધા હવે બ્રેકફાસ્ટ કરવા. આ મારું બ્રેકફાસ્ટ જ કહેવાય કેમ કે હું બ્રેકફાસ્ટ માં આવું જ કરું છું. એટલે આપણે રોંડો કરવા બેઠા છીએ બ્રેકફાસ્ટ કરવા. આવો બ્રેકફાસ્ટ આવો દોસ્તાર આવો કે બ્રેકફાસ્ટ કરવા કે આવો દોસ્તાર આવો. ચાલો હવે નાસ્તો કરીને પછી મળીએ. નાસ્તો કરી લીધો ને પેટ ફૂલ થઈ ગયું છે ને હવે હું ઘરમાં ઘરમાં કંટાળી ગઈ છું ને છોકરા બહાર રમવા આવી ગયા છે. ચાલો ઘડીક વાર એની હારે ધબધબાટી બોલાવીએ શું કરે છે વિહાન ને. જીયાને રમવા આવી ગયો છે અને વિહાન તો ભાઈ વિહાન શું કરે છે?
અમ્પાયર છે હે, તોફાન કરે છે, તોફાન કરે છે. વિહાનભાઈ અહીંયા બેસી ગયા છે, શાંતિથી બેઠો છે. જો તોફાન લાગે છે, કેટલો ડાયો લાગે છે, ડાયો ડમરો. કે 6 વાહ ભાઈ વાહ, તું ક્યાં જશ? આવું છે નૈના માસી ઘરે. વિહાન નૈના માસી ઘરે આવું છે? બેનપણી ઘરે પહોંચી ગયા છે અને ઈ ફોન લઈને બેઠી છે, કઈ સમજાતું નથી શું કર્યું તો ફોન માં. નવીન માં ફોન માં થઈ ગયું, ઠીક આવી ગયો, રિપેર થઈ. આઈ મને સવારમાં કહેતી હતી મારે ફોનમાં થોડી ખરાબી આવી ગઈ છે, ફોન વગર ગમતું નથી, ટાઈમ જતો નથી. એટલે જો એનું લઈને બેઠી છે અને કાવ્યા બેન હોમવર્ક કરે છે, નહીં નાસ્તો કરે છે. હોમવર્ક થઈ ગયું, હોમવર્ક થઈ ગયું. વાહ ભાઈ વાહ. તો મેં કીધું લાઈ મને બહુ કંટાળો આવતો, મેં કીધું મારી બેનપણીને ઘરે ઘડીક જાઉં અને માઇન્ડ ફ્રેશ કરી આવું. હા એટલે માઇન્ડ ફ્રેશ કરવા એકાદ મિત્ર તો જોવે જ ભાઈ, હો એકાદ મિત્ર તો રાખવાનો. જો હવે બે બેન પણ એને ન ગમતું હોય તો મારી ઘરે આવી જાય, મને એમ થાય કે હવે ઘરમાં કંટાળો આવે તો હાલો ઘડી પર આંટો મારી આવી. ચાલો તો હવે જાઓ, મને એક કામ યાદ આવ્યું છે અને રસોઈનો પણ ટાઈમ થયો છે. વાત છે ભાઈજી, રસોઈ બેહોન ઘડી પર ભાઈ કેટલી વાર તો ગપ્પા માર્યા, હવે જઈ ને વંશી આવી ગઈ ટ્યુશન માંથી ને જો એ હોમવર્ક કરવા બેસી ગઈ છે, હવે જાઓ. બીજું આપણે ઘડિયાળ લઈને બેઠી છે એની પાછળનું એક કારણ છે. એક કોમેન્ટ આવી છે કે બેન તમે ડાબા હાથમાં ઘડિયાળ પહેરો છો ને તો જમણા હાથમાં પહેરો, એનાથી તમારી પ્રગતિ થશે એમ. તો ભાઈ અમારા સબસ્ક્રાઇબર છે તો એની વાત માનવી પડે, અને એ આચાર્ય છે. હા સોહમ આચાર્ય લગભગ નામ છે, એટલે ચેનલમાં નામ એ રીતનું લખેલું છે. એટલે ભાઈ કોમેન્ટ કરી છે એટલે એને મારા વિશે કંઈક જાણ્યું છે, તો એ જ કોમેન્ટ કરીએ છીએ. તો હું આજથી નત્તે જો પહેરવાનું ચાલુ કરવાનું છે. મને ખરેખર એટલો આનંદ થાય છે કે ભાઈ સબસ્ક્રાઇબર છે ને એટલું વિચારે છે મારા માટે, બરાબર, કે ખાલી બ્લોગ જોવા ખાતર નહીં પણ એક આત્મીયતા બંધાઈ ગઈ છે લોકો સાથે, અને અમને ખરેખર આનંદ થાય છે. અને ભાઈ તમારું બધું વિચારે સારું છે, કેમ કે એને ખબર છે આ બેન મહેનત કરે છે પણ આગળ નથી. ના એવું એવું છે, ઘણી વાર આપણે કેટલા બ્લોગ બનાવ્યા, લગભગ આપણે ઘણી કોશિશ કરી પણ સબસ્ક્રાઇબર્સ વધ્યા નહીં, એનું પાછળનું કઈ કારણ સમજાણું નહીં. કેમ કે બ્લોગ આપણે જોઈએ ને તો એમ થાય કેટલા સરસ, કેવી મજા આવેલા છે, પણ કોને ખબર અમારી સાથે જોડાયેલા જર્ની વાળા ને હોય, ઘરગથ્થુ વાળા છે કે કઈ સમજાતું નથી. થોડીક એવું છે કે એવો સમય હોય, સમય પસાર, ઓલું કહે ને કે ભાઈ એ વખત બી ચલા જાય, કે બધું ટકી રહેવું પડે, મતલબ ટકી રહેવું પડે. ધાર્મિક ભાઈ નો કેતા બેન, તમારે ધાર્મિક ભાઈ કે પોઝિટિવ થિંકિંગ રાખવી પડે, મેન વસ્તુ એ જ છે. કોઈ પણ બિઝનેસ ની અંદર, કોઈ પણ ધંધા ની અંદર આપણે જોઈએ ને કે ભાઈ તો ટકી રહેવું પડે, પહેલી વસ્તુ એ છે ટકી રહેવું પડે. તમે સાચા માર્ગે છો અને મહેનત કરો છો તો એનું ફળ તમને મળ્યા વગરનું રહેતું નથી, એટલે આપણે એમાં માનીએ છીએ. એટલે હું એમને સપોર્ટ કરું છું કે ટકી રહેવાનું, બરાબર છે, કોઈ ચિંતા વગર તમારે. અને ફરીથી ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે એમને સજેશન આપ્યું, અને જો એમને જમણા હાથે પહેરી લીધી, જો 47 થઈ છે એટલે અમને ખૂબ આનંદ થયો. અને બસ આવી રીતે કોમેન્ટ્સ કરતા રહેજો બધા મિત્રો, અને કંઈ તમારા સજેશન હોય તો પણ અમને કહેજો કે ભાઈ આ રીતના બ્લોગ બનાવો, આ ટાઈપના બ્લોગ બનાવો, બરાબર. કોઈ સારા ડેસ્ટિનેશન હોય તમારી નજીકમાં કે કંઈ તમારા ધ્યાનમાં તો પણ કહેજો. અમે ફરવાના શોખીન છીએ, પહેલા અમે જર્નીના બ્લોગ બનાવતા હતા, એટલે
જર્ની કરવાના અમે આદત છે અમને જર્ની ની તો એમ. એટલે છે ને તમે ક્યાંય પણ એવું સ્થળ હોય તો પણ કેજો, અમે જરૂરથી ત્યાં તમે તારા વ્લોગ બનાવવા, ભલે અત્યારે સમય નહીં હોય તો થોડાક ટાઈમમાં પણ શનિ રવિ હોય છોકરાને ત્યારે અમે નીકળી જઈએ, વ્લોગ તો બનાવશું જ તે એમ બરાબર. અને એ તો આપણું કામ છે, એ તો આપણે કન્ટિન્યુ રાખવાનું જ છે બરાબર. કેમ કે હવે તમે જેમ જેમ જો અમે આમાં ટકી રહીએ છીએ ને એમ પરિવાર અમારો વધતો જાય છે, તમે છો બધા એ આપણો પરિવાર જ છે બરાબર. એટલે આવી જ રીતે અને હવે ફટાફટ 10 કે થઈ જાય એવું કરો, કેમ કે એ 10 કે થાશે પછી હું લાખ નું કહીશ. તમે જે વિડીયો જોવો છો ને તમારા ગ્રુપમાં પણ વિડીયો શેર કરો, જેથી કરીને તમારા ગ્રુપમાં જે કોન્ટેક્ટ હોય બધા એમને પણ આ લિંક જશે તો એ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરશે, વિડીયો ગમશે તો એ પણ લોકો આગળ શેર કરશે બરાબર. એટલે આવી રીતે આપણે જર્ની આગળ ને આગળ વધારતા લાઈફ લોંગ રહે એમને બરાબર, એવી આશા સાથે જ આજનો બ્લોગ હવે પૂરો કરીએ છીએ અને અમે અમારી વાણીને અહીંયા વિરામ આપીએ છીએ. જય દ્વારકા, જય અસ્તુ.